गुड मॉर्निंग ऑल ऑफ यू। आपणे 14મા ચેપ્ટર ની પ્રસ્તાવના અને ધાતુઓ સુવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ આગળના વિડિયોની અંદર ભણ્યા। આજે આ ધાતુઓ સુવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ એ ઉર્જા બેન્ડ ઉપર આધારિત આપણે સમજવાનું છે। બધાથી પહેલા એકચ્યુઅલી આ ટોપિક તો આ વર્ષે આપણા અભ્યાસક્રમમાંથી કેન્સલ થયેલો છે, પરંતુ ઉર્જા બેન્ડ છે એ આગળ ઉપર આપણે જે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે એના માટેથી સમજવું જરૂરી છે। એટલે અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે, છતાં પણ આપણે અત્યારે આ ઉર્જા બેન્ડ ઉપર આધારિત આપણે ધાતુ, અધાતુ અને અર્ધવાહકોનું વર્ગીકરણ સમજશું। તો આપણે બધાથી પહેલા આપણે વિચાર કરીએ તો જો કેમિસ્ટ્રીની રીતે આપણે જોવા જઈએ તો આપણે કેમિસ્ટ્રીમાં એવું જે જોઈ ગયા છે કે કોઈ પણ ધાતુની આપણે વાત કરીએ, કોઈ પણની આપણે વાત કરીએ તો એની બાહ્યતમ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ તો ધાતુ માટે, એટલે બહુ સાદી વાત કરીએ તો તમે તરત જ એમ કહેશો કે આપણે બહુ સાદું ઉદાહરણ સોડિયમનું વિચારીએ તો સોડિયમની બાહ્યતમ, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, એટલે એના ઇલેક્ટ્રોનમાં આપણે જોવા જઈએ તો 2, 8 અને 1 આ રીતે હોય। મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય। આ ખરેખર આ કક્ષાની અંદર વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, સમજો વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે। માટે એની પાસે 8 અલગ અલગ એવા સ્થાન છે કે જ્યાં ઇલેક્ટ્રોન રહી શકે છે। હવે એ જ રીતે આપણે વિચાર કરવા જઈએ તો આપણે આ એલ્યુમિનિયમનો વિચાર કરીએ તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, તો ત્યાં એને આપણને 2, 8 અને 3 મળશે। મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે। તો અહીંયા આ 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ આ 8 ઇલેક્ટ્રોન સમાવવાનો અવકાશ છે। એને બદલે આપણે વિચાર કરીએ કે આર્ગોન ની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 18 છે, એટલે એમાં છે 2, 8 અને 8। મતલબ કે અહીંયા 8 ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરાયેલા છે। હવે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અહીંયા આ સોડિયમ છે, એલ્યુમિનિયમ છે, આ આર્ગોન છે, આ બધાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। એનો મતલબ કે એના માટે આવા અલગ અલગ 8 ઉર્જા સ્તરો આપણને શક્ય બને। અલગ અલગ કેટલા ઉર્જા સ્તરો? 8 ઉર્જા સ્તરો શક્ય બને। હવે જે ઉર્જા સ્તરની અંદર ઇલેક્ટ્રોન રહેલ હોય એ ઉર્જા સ્તરને એને વેલેન્સ બેન્ડ કહેવાય, આ ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય। હવે જો આપણે અહીંયા વિચાર કરીએ તો આ 7 કક્ષા છે અને અહીંયા હું 8મી દોરું છું, એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન, અત્યારે આપણે સોડિયમની વાત કરીએ છીએ તો આ એક ઇલેક્ટ્રોન રહેલો છે, આને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેશું, બરોબર છે? અને એને લઈને એનું જે આ ઉર્જા સ્તર બને છે, આ જે બેન્ડ બને છે એને વેલેન્સ બેન્ડ કહેવાય। હવે બાકીના 7 જે ઉર્જાના લેવલ છે એ ખાલી છે કે જ્યાં ઇલેક્ટ્રોન આવી શકવાની શક્યતા છે, પણ એની પાસે અત્યારે ઇલેક્ટ્રોન નથી। માટે આ જે ઉર્જાના સ્તરો છે એને કન્ડક્શન બેન્ડ કહેવાય, આને શું કીધું આપણે? વેલેન્સ બેન્ડ કીધું, આને શું કીધું? કન્ડક્શન બેન્ડ। આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે એક ગેપ રચાય છે, એક વચ્ચે ઉર્જાનો એક તફાવત છે, એ ઉર્જાના તફાવતને ફોરબિડન ગેપ કહેવાય, બરોબર છે? એને શું કહેશું? ફોરબિડન ગેપ કહેશું। હવે આ વાત આપણે સોડિયમની કરી, પણ જો એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે, તો એના વેલેન્સ બેન્ડમાં અહીંયા આપણને 3 ઇલેક્ટ્રોન મળશે। તો આ 3 ઇલેક્ટ્રોન તો આ એનો થઈ ગયો, આટલું કન્ડક્શન બેન્ડ થઈ જશે, એનો ઉર્જા ગેપ અહીંયા જ આપણને મળશે, તો આ એનો વેલેન્સ બેન્ડ થયો, આ એનો કન્ડક્શન બેન્ડ થયો। પણ જો આર્ગોનની વાત કરીએ તો એને તો બાય 8 બધા પેક છે, તો એને પૂરેપૂરો વેલેન્સ બેન્ડ ભરાઈ ગયેલો છે, કન્ડક્શન બેન્ડ જેવું કાંઈ છે જ નહીં, બરોબર છે? તો હવે મેઇન વાત હવે જે આવે છે એ
જ્યારે ધાતુ પદાર્થ હોય તો એના વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે એ એકદમ નજીક નજીક હોય. સમજો, એના વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે એ એકદમ નજીક નજીક હોય. જો તમે ટેક્સ્ટબુક ની અંદર જોશો તો જો આ ફિગર છે એની અંદર આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે બહુ ઓછું અંતર છે. આ જે જોશો તો આ પણ ધાતુ માટે જ છે, તો એનો અહીંયા વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયા છે, એકબીજા ઉપર આવી ગયા છે, માટે આ ધાતુઓ બધી સુવાહક છે. ખ્યાલ આવે છે? પણ જો આપણે અવાહકની વાત કરવા જઈએ તો અવાહકમાં એનો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે ઉર્જાનો બહુ વધારે મોટો તફાવત હોય. મતલબ કે ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા ઉપર જવા માટે બહુ વધારે ઉર્જાની જરૂર પડે છે, તો એ અહીંથી અહીંયા જઈ શકે છે, એ માટે એ અવાહક છે. અને જ્યારે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે ઓછો તફાવત હોય, લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, ત્યારે એને અર્ધવાહક કહેવાય છે. મતલબ કે થોડી ઉર્જા મળે તો એ ઉપર જઈ શકે છે. હવે દાખલા તરીકે અહીંયા જે મેં તમને અહીંયા ઉદાહરણોની વાત કરી, તો એમાં ધારો કે આપણે ઉદાહરણની વાત કરીએ કે આપણે ફોસ્ફરસની વાત કરીએ, ફોસ્ફરસ 15, તો એની અંદર 2, 8 અને 5 બરોબર છે. તો અહીંયા જોવા જઈએ તો એના વેલેન્સ બેન્ડની અંદર આપણને 5 ઇલેક્ટ્રોન મળશે, આ અલગ અલગમાં 5 ઇલેક્ટ્રોન મળશે. અહીંયા કન્ડક્શન બેન્ડ 3, એના ઉર્જા સ્તર ખાલી હશે. હવે તમે જાણો છો એ મુજબ આ જે ત્રીજી કક્ષા છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જોવા જઈએ તો એસ કક્ષાની અંદર એના 2 ઇલેક્ટ્રોન આવશે, અને ત્યાર પછી પી કક્ષા આવશે, તો પી ની અંદર તમે જાણો છો એ મુજબ પી એક્સ, પી વાય અને પી ઝેડ, આ કેમેસ્ટ્રીનો કન્સેપ્ટ ભણાવું છું. અહીંયા ટોટલ 5 ઇલેક્ટ્રોન છે, એટલે તમે જોશો કે આ એસ ની અંદર 2 ઇલેક્ટ્રોન આવી ગયા, પી એક્સ માં 1 આવે, પછી પી વાય માં 1 આવશે અને પી ઝેડ માં 1 ઇલેક્ટ્રોન આવશે, એટલે ટોટલ થઈ ગયા 5. હવે જો એને વધારાના ઇલેક્ટ્રોન મળે તો અહીંયાથી ડબલ ડબલ થઈ શકે, પણ અત્યારે જોવા જશો તો એની પાસે 5 ઇલેક્ટ્રોન છે, હવે એને જરૂર છે માત્ર બીજા 3 ઇલેક્ટ્રોન. તો ફોસ્ફરસ છે એ પોતાનામાંથી ઇલેક્ટ્રોન ઓછા નહીં કરે, એ શું કરે, બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવી અને આ પૂરું કરે. જો ઇલેક્ટ્રોન પોતે આપી દેતા હોય, સમજો જે કોઈ તત્વ છે, જે કોઈ પરમાણુ પોતે ઇલેક્ટ્રોન આપી દે, ઇલેક્ટ્રોન આપીને ધન વિદ્યુત ભારિત બનવાનો જો પ્રયત્ન, ધન વિદ્યુત ભારિત આયન બનતા હોય તો એ બધા ધાતુઓ હોય. અહીંયા સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે, તો એને સ્થાયી થવું હોય તો 1 ઇલેક્ટ્રોન આપી દે, 1 ઇલેક્ટ્રોન આપી દે એટલે સુવાહક છે. એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા એની એસ માં 2 આવશે અને પી માં 1 જ આવશે, અહીંયા બાકી ક્યાંય નહીં હોય, તો એલ્યુમિનિયમ છે એ આ 3 ઇલેક્ટ્રોન આપી દેશે, અને એટલે જ એલ્યુમિનિયમ સુવાહક છે. કારણ કે 8 લેવા માટે એને બીજા 5 ઇલેક્ટ્રોનની જરૂર છે, 5 કોઈ નો આપે. ફોસ્ફરસને સ્થાયી થવું હોય તો 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ 3 મેળવશે, પોતાના 5 નહીં આપે. જે લોકો ઇલેક્ટ્રોન આપી શકે એ બધા ધાતુઓ છે, બરોબર છે? જે ઇલેક્ટ્રોન આપી નથી શકતા એ બધા અવાહકો છે. અને પણ જો આપણે વાત કરીએ કે સિલિકોન અને જર્મેનિયમની વાત કરીએ, તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક એ 14 છે, તો એને 2, 8 અને 4 આવે. તો અહીંયા જો એને પૂરા કરવા હોય, 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા હોય તો બીજા 4 જોઈએ. તો સિલિકોન છે એની પાસે 4 ઇલેક્ટ્રોન પોતાના છે, જો એને બીજા 4 મળી જાય તો એ સ્થાયી થઈ જાય, બે શક્યતા સરખી છે. એની પાસે પોતાના 4 છે, 4 આપી દે તો સ્થાયી થાય, 4 મળે તો સ્થાયી થાય, પણ એવું કાંઈ નહીં કરે, બેના 4 પોતાના છે, બીજાના 4 સાથે ભાગીદારી કરશે, ભાગીદારી કરશે, સહસંયોજક બંધ. આ ઉપરના સોડિયમ હતો તો એ આયોનિક બંધ આવે, આ જે છે સહસંયોજક બંધ થયો, અને એટલા માટે એ સહસંયોજક બંધ કરીને એ ભાગીદારી કરશે, અને માટે એ અર્ધવાહક છે. ખ્યાલ આવ્યો? મેઇન ડિફરન્સ છે એ, આ જે છે એ સુવાહક થયું, આ સુવાહક થઈ આ અવાહક થાય, અને આ જે છે એ અર્ધવાહક થાય. તો આ સામાન્ય વાત થઈ કે જે બેઝિક કન્સેપ્ટ છે એ. હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ આપણા ચેપ્ટર માટે અગત્યનું, એ 0 ડિગ્રી કેલ્વિન તાપમાને સિલિકોન અને જર્મેનિયમના ઉર્જા સ્તરો દોરીને વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ સમજાવો. આ બેના માટે જ આપણે અત્યારે સમજવાનું છે.
હવે અત્યાર સુધી અહીંયા આપણે જે ભણ્યા, આપણે જે સમજ્યા એ વસ્તુ મેં તમને એક પરમાણુ માટે વાત કરી, પણ સામાન્ય રીતે મુક્તો એક તો પરમાણુ ક્યારે મળવાનો નથી, તો આવા સિલિકોન કે જર્મેનિયમના એન પરમાણુની આપણે વાત કરી. તો એન પરમાણુનો એનો સ્ફટિક હોય તો એની બહારની કક્ષામાં કુલ ચાર ઇલેક્ટ્રોન હોય, કોઈ એક પરમાણુ નહીં, કારણ કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 એટલે એની બાહ્યતમ કક્ષામાં કુલ ચાર ઇલેક્ટ્રોન હોય. આથી આખા સ્ફટિકની વાત કરીએ એટલે ટોટલ જથ્થાની વાત કરીએ તો કુલ ઇલેક્ટ્રોન 4n હોય, કારણ કે પરમાણુ કેટલા લીધા છે આપણે, n, એકમાં કેટલા છે 4 ઇલેક્ટ્રોન, તો n પરમાણુમાં કેટલા થાય 4n ઇલેક્ટ્રોન. હવે બાહ્ય કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન રહી શકે છે, આથી 4 ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન માટે 8n ઉર્જા સ્તરો મળે છે. મતલબ કે 4n જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, તો આના માટે આપણને 8 ઉર્જા સ્તર મળે. જો અહીંયા આ 4 ઇલેક્ટ્રોન માટેથી આ 4n જે ઇલેક્ટ્રોન છે આ વેલેન્સ બેન્ડ છે અને આ કન્ડક્શન બેન્ડ છે, તો 4 બેન્ડ નીચે મળે, 4 બેન્ડ ઉપર મળે, ટોટલ 8 બેન્ડ હોય, બરોબર. આથી આ 8n ઉર્જા સ્તરો સ્ફટિકના પરમાણુઓને અનુલક્ષીને જુદા જુદા બેન્ડ જૂથ બનાવી શકે છે. પહેલી વાત કરીએ વેલેન્સ બેન્ડ, તો વેલેન્સ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ધરાવતા ઉર્જાપટને વેલેન્સ બેન્ડ કહે છે. મતલબ કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ જે ઉર્જા સ્તરમાં રહેલા હોય એને વેલેન્સ બેન્ડ કહેવાય, કારણ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, એના ઉર્જા સ્તરને વેલેન્સ બેન્ડ કહેવાય. નિરપેક્ષ શૂન્ય તાપમાને 4n વેલેન્સ ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાયેલ હોય છે. વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર ઈવી વડે દર્શાવાય છે. આ મહત્તમ ઉર્જા સ્તર છે એને ઈવી, બરોબર છે, એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ વડે દર્શાવાય છે. નેક્સ્ટ છે કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડની ઉપરના ઉર્જાપટને કન્ડક્શન બેન્ડ કહે છે, એટલે આનાથી હવે પછીના જ્યાં ઇલેક્ટ્રોન સિવાયની ખાલી બેન્ડ છે, ખાલી ઉર્જા સ્તર છે જેમાં ઇલેક્ટ્રોન નથી, એને કન્ડક્શન બેન્ડ કહેવાય. તો એ કન્ડક્શન બેન્ડ થયું. નિરપેક્ષ શૂન્ય તાપમાને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે, ત્યાં ઇલેક્ટ્રોન હોતા જ નથી. કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર ઈસી વડે દર્શાવાય છે, આને ઈસી વડે આપણે દર્શાવેલ છે, આ કન્ડક્શન બેન્ડનું ઉર્જા સ્તર છે. નેક્સ્ટ ફોરબિડન ગેપ. વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી અને કન્ડક્શન બેન્ડની તળિયાની સપાટી વચ્ચેની જગ્યાને ઉર્જા બેન્ડ અંતરાલ એટલે કે ફોરબિડન ગેપ કહે છે. જો આ વેલેન્સ બેન્ડ ઉપરનો કન્ડક્શન બેન્ડ એની વચ્ચેની જે ઉર્જા સ્તર જે ખાલી છે જે એને એ અંતરાલને ફોરબિડન ગેપ કહે છે. અહીંયા દ્રવ્યના પ્રકારને આધારે તે મોટી નાની કે શૂન્ય હોઈ શકે છે. આ વસ્તુ હવે ખાસ અગત્યની છે. ધાતુ પદાર્થો એટલે કે સુવાહકો માટે ફોરબિડન ગેપ 0 હોય છે, જેમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ઓવરલેપ હોય છે. મેં જે હમણાં તમે ટેક્સ્ટબુકની અંદર જે ફિગર બતાવી એ આ જે ફિગર છે એ આપણે સુવાહકોની છે, ધાતુની છે, કે જેમાં કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન, જો આ વેલેન્સ બેન્ડ છે એ અહીં સુધી છે, કન્ડક્શન બેન્ડ એ ઉપરથી અહીં સુધી છે, તો આ વચ્ચેનો જે પટ્ટો છે એ એકબીજા ઉપર ઓવરલેપ થયેલો છે, માટે એ બધા સુવાહક છે. જ્યારે અવાહકો માટે ઈજી એટલે કે ફોરબિડન ગેપ છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા મોટો હોય છે, તેથી ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતો નથી. મતલબ કે ત્યાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે મોટો ઉર્જા તફાવત છે. જ્યારે અર્ધવાહકો માટે એ ઈજી ઇઝ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તેથી ઇલેક્ટ્રોનને બાહ્ય ઉર્જા આપતા તે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સરળતાથી જઈ શકે છે. અને એટલે જ આપણે અર્ધવાહકોનો ઉપયોગ કરીને આપણે ખૂબ ઇલેક્ટ્રોનિક્સની અંદર ડેવલપિંગ કરી શક્યા છીએ. તો આ આજનો આપણે ટોપિક રાખીએ છીએ. આ કન્સેપ્ચ્યુઅલ હતું એટલે મેં આજે ભણાવેલો છે, આ એકચ્યુઅલી આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આને વ્યવસ્થિત રીતે વાંચીને સમજી લેશો. બીજું, આજે મેં જ્યારે એસાઇનમેન્ટ આપ્યું છે એ એસાઇનમેન્ટ બધાએ લખવા માંડજો. એની અંદર દાખલામાં જો તમે રકમ નહીં લખો તો ચાલશે, પણ ડેટા ખાસ લખજો, જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ફિગરો પણ લખજો. અને જો તમારા માટે તમે દરેક ચેપ્ટરમાં એ ચેપ્ટરના અગત્યના સૂત્રો પણ જો એમાં લખશો તો પણ એમાં તમને ફાયદો થશે. તો આજે આપણે અહીં સુધીનું રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોશું.